બાબત છે મહત્વપૂર્ણ સમાચાર. વાવના ધારાસભ્ય પદેથી જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું. સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી જ્ઞાનીબેને રાજીનામું આપ્યું. જ્ઞાનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું જે રાજીનામું છે એ સોંપ્યું છે. જ્ઞાનીબેન ઠાકોર કે જેમણે ભાજપનો જે લક્ષ્યાંક હતો 26માંથી 26 મેળવવાનો, એ લક્ષ્યાંકને તોડીને તેઓ સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેઓ વાવથી ધારાસભ્ય હતા એ પદેથી તેમણે અત્યારે રાજીનામું આપ્યું છે. અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે. એ દ્રશ્યો પણ કે જ્યાં ગેનીબેન છે એ રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા એ સમયના દ્રશ્યો છે. તેમણે માતાજીને આ પહેલાં આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ તેઓ આ સમગ્ર કાર્યવાહી તરફ આગળ વધ્યા હતા. ગેનીબેન ઠાકોર કે જેઓએ વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, મહત્વપૂર્ણ છે કે તેઓ હવે સાંસદ બની ગયા છે ને એટલા જ માટે તેમણે વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. તો ગેનીબેન ઠાકોરે રાજીનામું આપી દીધું છે. સાંસદ બનતા જ તેઓએ રાજીનામું આપ્યું. આખરે 62 વર્ષ બાદ એવું બની રહ્યું છે કે કોંગ્રેસના કોઈ સાંસદ બન્યા છે એ પણ મહિલા સાંસદ, અને સાંસદ બનતાની સાથે જ ગેનીબેને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્ર, આખરે કોંગ્રેસના સાંસદ બનતા જ હવે જ્ઞાનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. અત્યારે તેમણે શંકર ચૌધરીને રાજીનામું છે એ સુપરત કર્યું છે. હવે ત્યાંની જે સીટ છે એ ખાલી થઈ છે એટલે પેટા ચૂંટણી પણ યોજાશે. આ તમામ વિગતો વિશે પણ વાત કરવી છે, પરંતુ હાલ તમે ત્યાં કઈ પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો? હજી જે નિયમ હોય છે એ મુજબ કોઈ જનપ્રતિનિધિ બે જગ્યા પરથી ચૂંટાયેલા હોય તો પછી એમને અન્ય જે બે જગ્યા છે એ પૈકી કોઈ એક જગ્યા પરથી 14 દિવસમાં રાજીનામું આપવાનું રહેતું હોય છે, અને એ હિસાબે લોકસભા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા છે અને એના જ કારણે વાવ વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. મહત્વનું છે કે 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 17 સભ્યો ચૂંટાયા હતા, ત્યારબાદ 5 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, અને ત્યારબાદ હવે વધુ એક ધારાસભ્ય ઓછા થયા છે કારણ કે જ્ઞાનીબેન ઠાકોરે રાજીનામું આપી દીધું છે. અત્યારે હાલ જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ રાજીનામું આપીને અત્યારે હાલ અહીંયા આવી ચૂક્યા છે, મીડિયાને પણ સંબોધિત કરશે અને તેઓ વાતચીત કરશે કે એમનું આ સમગ્ર મામલે શું કંઈ કહેવું છે. મહત્વનું છે કે જે લોકસભાની ચૂંટણી હતી એ લોકસભા ચૂંટણીમાં તેઓ જે છે એ વિજેતા થયા છે, અને વિજેતા થયા હોવાને કારણે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. રાજીનામું એમના દ્વારા આપી દીધું છે અને હવે તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરશે કે તેમનું શું કંઈ કહેવું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ સાથે જ વાવ વિધાનસભાની બેઠક પણ ખાલી થઈ છે, અને એના જ કારણે એ બેઠક પર પણ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવા માટે જઈ રહી છે. જેની બહેન વાતચીત કરી આજે ગુજરાત વિધાનસભામાં વાવ વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. બેન, ખેલદિલી રાજનીતિની દેખાય છે કે આખી ચૂંટણી તમે જેની સામે લડ્યા છો, નામજોગ શંકરભાઈની તમે ચૂંટણી લડ્યા છો, એ જ શંકરભાઈ અધ્યક્ષ તરીકે તમારું રાજીનામું અત્યારે સ્વીકાર્યું? લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે,
કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય, સંસદની હોય, તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય, ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો કરશું. ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કે લોકસભા કે મેમ્બર મેં ચુનાવ જીત. તો કેનીબેને આપણે સાંભળ્યા કે જેઓ જનતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે હવે તેમને જે મોકો મળ્યો છે તેઓ જનતાનો અવાજ બનીને સંસદમાં જશે અને જે પ્રમાણે બંધારણીય નિયમો હોય છે તે પ્રમાણે કોઈ એક પદ પર જ રહેવાતું હોય છે, એટલે સાંસદ બન્યા બાદ હવે તેમણે વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે અને હવે આખરે 62 વર્ષ બાદ કોંગ્રેસના કોઈ મહિલા સાંસદ કે જેઓનો અવાજ છે એ સંસદમાં ગુંજશે. તો વાવ વિધાનસભા બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની પર પણ નજર છે. ભાજપ અને કોંગ્રેસની નજર વાવ વિધાનસભા બેઠક પર છે. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કેપી ગઢવી હોઈ શકે છે ઉમેદવાર. ભાજપમાંથી ગજેન્દ્રસિંહ ઠાકોર, ખેમજી વાઘેલા, રજનીશ પટેલ હોઈ શકે છે ઉમેદવાર. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ભાજપના ઉમેદવારની અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લી બે ટર્મથી ગેનીબેન કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે એ બનીને આવ્યા હતા, પરંતુ હવે તેઓ સાંસદ બનતા તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે અને હવે ધારાસભ્ય માટેની ત્યાં પેટા ચૂંટણી છે એ યોજાશે. ત્યારે કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ દાવેદાર બનશે